નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે એમાં ભાગ નંબર એકમાં ચેપ્ટર નંબર એક સમય સંખ્યાઓ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો કે જ્યારે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય એટલે કે આપણો ઓપ્શન બી છે એ આન્સર આવે ત્યારબાદ બીજો પ્રશ્ન માઇનસ ત્રણ ના છેદમાં આઠ વત્તા એક ના છેદમાં સાત બરાબર એકના છેદમાં સાત વત્તા માઇનસ ત્રણ ના છેદમાં આઠ દર્શાવે છે તો અહીંયા છે તમે જોઈ શકો છો કે પહેલું પદ જે સરવાળા તરીકે હતું એ બીજું થઈ ગયું બીજું હતું એ પહેલું થઈ ગયું તો એનો મતલબ કે સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચે પૈકી માઇનસ ચાર ના પર માં સાત બરાબર માઇનસ એક ના છેદમાં ચાર ગુણ્યા બે ના છેદમાં ત્રણ વત્તા માઇનસ એક ના છેદમાં ચાર ગુણ્યા માઇનસ સાત ના ત્રણ આ ગુણાકારનું સરવાળા પર વિભાજન ચોથું જો સંખ્યા હોય તો તો બરાબર શું થાય થાય કે જ ત્યારબાદ પ્રશ્ન નંબર બે માં ખાલી જગ્યાઓ પૂરવાની છે કે એક્સ બરાબર એક તૃતીયાંશ અને વાય બરાબર છ ના છેદમાં સાત હોય તો એક્સ

સમય સંખ્યા તો આપણે નવ વડે ગુણી દઈએ તો પિસ્તાલીસ ના ત્રેસઠ એ પાંચ છેદમાં સાત ની સમાન સમય સંખ્યા છે અને જેનો અંશ છે એ પિસ્તાલીસ છે ત્યારબાદ એકના છેદમાં પાંચ ગુણ્યા બે ના છેદમાં આઠ ગુણાકાર નું સરવાળા ઉપર આપણે વિભાજન કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરીને જવાબ આપો એમાં આઠમો પ્રશ્ન કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો તો બીજી સમય સંખ્યા આપણે એક્સ ધારી લઈએ આપણને શું કીધું બે સમય સંખ્યાનો ગુણાકાર માઇનસ સાત છે તો એક્સ ગુણ્યા માઇનસ દસ બરાબર માઇનસ સાત કારણ કે બીજી એક માઇનસ દસ આપી છે દસ નવમો પ્રશ્ન યોગ્ય ગોઠવણી કરીને સરવાળો કરો તો જેના છેદ સરખા છે અને આપણે પાસ પાસે લખીએ એટલે કે ચાર ના સાત છેદમાં સાત માઇનસ ચાર ના છેદમાં નવ માઇનસ એવી જ રીતે અહીંયા તો કે માઇનસ તેર માઇનસ ચાર માઇનસ તેર માઇનસ ચાર ના છેદ માં નવ તો અહીંયા સાત તો છેદ સાત આવે અહીંયા માઇનસ સત્તર ના છેદમાં નવ તો અહીંયા સાત સાત કેન્સલ એટલે એક માઇનસ માઇનસ પ્લસ સત્તરના છેદમાં નવ હવે અહીંયા આપણે કઈ ન હોય તો એક હોય તો હવે આપણે અહીંયા લસા લઈએ નવ એકુ નવ તો આને નવ વડે ગુણવા પડે એટલે નવ વત્તા સત્તર ના છેદમાં નવ સત્તર ને નવ કેટલા થાય તો કે અઠ્યાવીસ ના છેદમાં નવ આપણને આન્સર મળે

તો હવે અને ચાર દુ આઠ પચીસ ના છેદમાં આઠ પચીસ ભાગ્યા આપણે આઠ કરીએ તો આઠ તેરી ચોવીસ શેષ વધે એક તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં આઠ આપણા મિશ્ર પૂર્ણાંકમાં લખી શકીએ

વાય જગ્યાએ બે તૃતીયાંશ અને ઝેડ ની જગ્યાએ ત્રણ ચતુર્થ તો આઠ વત્તા નવ ના છેદમાં બાર ગુણ્યા માઇનસ એક દૃત્યાંશ તો અહીંયા માઇનસ એક દ્રુત્યાંશ એઝ અહીંયા આઠ અને નવ સત્તર સત્તરના છેદમાં બાર માઇનસ એક ગુણ્યા સત્તર એટલે માઇનસ સત્તર બે ગુણ્યા બાર એટલે ચોવીસ કારણ કે અહીંયા ગુણાકાર તો 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 અંશ ગુણાકાર ગુણાકાર છેદ આ ડાબી બાજુ બાજુ હવે જમણી જગ્યાએ માઇનસ એક તૃત્યાંશ ગુણ્યા બે તૃતીયાંશ વત્તા માઇનસ એક દૃત્યાંશ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ તો અહીંયા બે બે કેન્સર એટલે માઇનસ એક ના છેદ ત્રણ અને અહીંયા માઇનસ ત્રણ ના છેદ આઠ સેમ લસા ચોવીસ તો આને ચાર આઠ વડે ગુણવું પડે તો માઇનસ આઠ અને ત્રણ વડે ગુણવું પડે એટલે માઇનસ નવ તો માઇનસ સત્તરના છેદમાં ચોવીસ તો આ ડાબી બાજુ અને આ જમણી બાજુ બંને સમાન આવી તો આનો મતલબ ડાબા બરાબર જબા એટલે શું લખી શકાય એક્સ ઇન્ટુ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ એક્સ આપણી ચકાસણી થઈ ગઈ ગુણ્યા સાતમાં ગુણાકારમાં કન્વર્ટ કરવી હોય તો શું થાય 7 ના છેદ માં ચૌદ તો ત્રણ છેદમાં સાત ગુણ્યા અઠ્યાવીસ ના પંદર ગુણ્યા પાંચ છેદમાં ચૌદ તો અહીંયા પાંચ તેરી પંદર બરાબર પછી આ ત્રણ ત્રણ કેન્સલ સાત ચોક અઠ્યાવીસ એટલે ચાર ના છેદમાં ચૌદ એટલે બે દુ ચાર અને સાત દુ ચૌદ બે બે કેન્સલ તો બે ના છેદ માં સાત વત્તા માઇનસ બે ના છેદમાં એકવીસ ગુણ્યા માઇનસ પાંચ ના છેદમાં છ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ અને એકવીસ ગુણ્યા છ તો ભાગ ઉડાડી દઈએ કે પાંચ દુ દસ અને ત્રણ દુ છ તો પાંચ ના છેદમાં ત્રેસઠ આગળ નવ વડે ગુણવું પડે તો નવ તેરી સત્યાવીસ સત્યાવીસ વત્તા પાંચ ના છેદ ત્રેસઠ આ મુજબ તો અહીંયા કેટલા એવા બત્રીસ ના છેદમાં ત્રેસઠ ચૌદમો મો પ્રશ્ન કે ઓગણીસ ના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત એકસો ઇકોતેર ના છેદમાં બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત શોધો સિમ્પલ વસ્તુ છે અહીંયા આપણે ત્રિ રાશિ મૂકીએ કે ઓગણીસ ના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો ઇકોતેર ના છેદમાં બે તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી તો આ બે નો ગુણાકાર થાય એને ભાગ્યા ઓગણીસ ના છેદમાં ચાર આવે તો એકસો ઇકોતેર છેદમાં બે નવ દુ અઢાર રૂપિયા કિંમત મળે એક ખેડૂતને ઓગણપચાસ પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર તે આ ખેતર તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માંગે તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ ઓગણ ગુણ્યા પાંચ એટલે બસો પિસ્તાલીસ વત્તા ચાર એટલે બસો ઓગણ પચાસ ના છેદમાં પાંચ આ હેક્ટર કુલ ક્ષેત્રફળ થયું હવે તો કે ત્રણેય ને સમાન ભાગે તો આના ભાગ્યા ત્રણ તો પાંચ છેદમાં આવે તો પંદર થાય બરાબર હવે આનો આપણે ત્રણ વડે ભાગ ચલાવો તો ત્યાંસી થશે તો ત્યાંસી છેદમાં પાંચ હેક્ટર નીચે પૈકી કઈ સમય સંખ્યા નથી તો આને છે ઓપ્શન આવશે ડી સત્તરમો પ્રશ્ન નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો કે દરેક સમય એ પૂર્ણ છે આ વિધાન ખૂબ સાચું નથી છ ને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખશો તો કે ઝીરો પોઈન્ટ આઠ ત્રણ 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 ત્યારબાદ પ્રશ્ન વિકલ્પ પસંદ કરો નીચે પૈકી કયું સાચું નથી તો અહીંયા જે બાદબાકીમાં એને ક્રમ ફેરવેલો છે જે સાચો નથી સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયાર ને P ઓફ સ્વરૂપે તો કે એક હજાર અગિયાર ના છેદમાં સો લખાય જગ્યા સાથે જે આન્સર સંખ્યાનો ગુણાકાર કરેલો હોય ત્યારબાદ કાપડ માંથી સમાન માપના સોળ શર્ટ બને તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ તો ચોવીસ ભાંગ્યા સોળ એક પોઈન્ટ પાંચ મીટર એક શર્ટ બનાવવા એક પોઈન્ટ પાંચ મીટર કાપડ જોઈએ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ